मित्रों आज आप लेसन नंबर 9 सवर्ग संयोजन में सवर्ग संयोजनों आईयूपीएसी नाम माटे लिगेंड ना उच्चार विषय समझवानुं छे। अने आ केवा लिगेंड के जे बधा ज ऋण आयन लिगेंड छे। केवा लिगेंड मित्रों? ऋण आयन लिगेंड। तो ऋण आयन लिगेंड बे रीते जोडायेला होय, एक द्वितीय संयोजकथी जोडायेला होय अने बीजा रीते जोडायेला होय प्राथमिक संयोजकताथी। पहला ये समझ लीजिए कि द्वितीयक संयोजकता को लिखे भाई फ्रेंड्स K4FeCN6 अवर क्वेश्चन एमा FeCN6 ने आपने कही है संकीर्ण आयन। FeCN6 ने कहा है संकीर्ण आयन अने Fe ने कहा है धातु आयन अने धातु आयन साथ ये जुड़ाएगा होए ते ने कहा है लिगेंड। कई संयोजकता वाला द्वितीयक संयोजकता वाला कई संयोजकता वाला मित्रों द्वितीयक संयोजकता वाला एक विजुअल उदाहरण जो ये CO NH3 4 टाइम्स Cl2 Cl आउट है। तो अंदर आ तुम्हारो क्या है संकीर्ण आयन, आ क्या है तुम्हारो धातु आयन। NH3 ने क्या हुआ है लिगेंड, Cl ने पण क्या हुआ है लिगेंड। જે ચોરસ કૌંસમાં હોય સંકીર્ણ આયનમાં હોય એ દ્વિતીયક સંયોજકતા કહેવાય, ચોરસ કૌંસની બહાર હોય તેને પ્રાથમિક સંયોજકતા કહેવામાં આવે છે। સમજણ પડી મિત્રો? તો લિગેન્ડ ધાતુ આયન સાથે બે રીતે જોડાયેલા હોય, એક દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હોય અથવા બીજા કેવી રીતે જોડાયેલા હોય પ્રાથમિક સંયોજકતાથી। તો દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હોય તેનો ઉચ્ચારણ કેવી રીતે કરવું? દ્વિતીયક સંયોજકતા એટલે શું? તો કે સંકીર્ણ આયન એટલે આ રીતે જે ચોરસ કૌંસ કરેલો છે તેની અંદર રહેલા હોય તો શું બોલવાનું અને ચોરસ કૌંસની બહાર હોય તો શું બોલવાનું? તો ધારો કે ચોરસ કૌંસની અંદર હોય તો Cn- માટે શું બોલવાનું? સાયનાઇડ આવું અને ચોરસ કૌંસની બહાર હોય તો શું બોલવાનું? સાયનાઇડ। Cl- હોય તો ક્લોરાઇડ હોય, ક્લોરાઇડ। Br- द्वितीयक संयोजकता ब्रोमाइड हो, ब्रोमाइड। प्राथमिक संयोजकता में आई माइनस आयोडाइड हो, आयोडाइड। एफ माइनस फ्लोराइड हो, फ्लोराइड। एनओ टू माइनस नाइट्राइट हो, एन नाइट्राइट। मतलब अहीं आ बे लिगेंड्स है एनओ टू माइनस और ओ एनओ माइनस अब बनने ना आगे ना उच्चारण सेम छे पर अहीं एन अने अहीं ओ मतलब कि आ उभयदंती लिगेंड्स है। કેવા લિગેન્ડ છે મિત્રો? ઉભયદંતી લિગેન્ડ। અને ઉભયદંતી લિગેન્ડ જે છે એ લિંકેજ સંઘટકતા દર્શાવશે, જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે બંધનીય સંઘટકતા। જે ઉભયદંતી લિગેન્ડ હોય તે બંધનીય સંઘટકતા દર્શાવે છે। તો ONO- હોય તો નાઇટ્રાઇડ લખાય, પણ એની પાછળ શું લખવાનું? O। કેમ? કે આની અંદર નાઇટ્રોજન પરમાણુ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે, જ્યારે આમાં ઓક્સિજન પરમાણુ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે। હવે છે NO3-, NO3- નું પ્રોનાઉન્સિએશન થાય નાઇટ્રાઇડ ઓ નાઇટ્રાઇડ, OH- હાઇડ્રોક્સાઇડ ઓ હાઇડ્રોક્સાઇડ, NH2- એમિડ ઓ એમાઇડ, SCN- થાયોસાઇનેટ ઓ S થાયોસાઇનેટ, NCS- આઇસોથાયોસાઇનેટ ઓ N આઇસોથાયોસાઇનેટ। મિત્રો ફરી પાછા આ બે એ કેવા લિગેન્ડ છે? ઉભયદંતી લિગેન્ડ, કે જે કઈ સંઘટકતા દર્શાવે? લિંકેજ સંઘટકતા અથવા બંધનીય સંઘટકતા। CH3CW- જેને કહેવામાં આવે છે એસિડિક, ક્યારે? જ્યારે દ્વિતીયક સંયોજકતા જોડાયેલા હોય। દ્વિતીયક સંયોજકતા એટલે શું? સંકીર્ણ આયન ચોરસ કૌંસમાં ધાતુ આયન સાથે રહેલા હોય એ કઈ સંયોજકતા કહેવાય? દ્વિતીયક। અને ચોરસ કૌંસની બહાર હોય એને કઈ સંયોજકતા કહેવાય? પ્રાથમિક સંયોજકતા। હવે આપણી પાસે છે O-2 એને કહેવાય ઓક્સો ઓક્સાઇડ, CO3-2 કાર્બોનેટો કાર્બોનેટ, SO4-2 સલ્ફેટો સલ્ફેટ, SO3-2 સલ્ફાઇટો સલ્ફાઇડ, PO4-3 ફોસ્ફેટો ફોસ્ફેટ, AcAc- એસિટાઇલ એસિટેટો અને આનું નામ થાય એસિટાઇલ એસિટોનેટ, GnY- ગ્લાયસિન તેને કહેવાય ગ્લાયસિનેટો ગ્લાયસિનેટ, EDTA-4 ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટો અને ઓલી પ્રાથમિક સંયોજકતા દીધી હોય તો ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ। આ રીતે
ऋण आयन लिगेंड ना उच्चारण થાય છે કયા લિગન્ડ મિત્રો ઋણ આયન લિગન્ડ આ વિડિયો પોઝ કરીને તમે આ વસ્તુ જોઈ શકો છો થેન્ક યુ વેરી મચ મિત્રો હમણાં જ આપણે આગળના કોઠાની અંદર ઋણ આયન લિગેન્ડ ના ઉચ્ચારણ શીખ્યા કયા ઋણ આયન લિગેન્ડ હવે આપણે શીખવાનું છે તટસ્થ લિગેન્ડ ના ઉચ્ચારણ તટસ્થ લિગેન્ડ હંમેશા द्वितीय संयोजक कभी जुड़ेला हो तटस्थ लिगेंड हमेशा कई संयुक्त कभी जुड़ेला हो द्वितीय संयोजक का इधर शू मित्रों मैं तुमने उन्हें दी दूंगा आपके पास एग्जांपल जैसे CO NH3 6 Cl3 आउ छे अने क्या हमारे संकीर्ण आयन अने क्या हमारे संकीर्ण आयन आज है तुम्हारा धातु आयन अने आज है तुम्हारा द्विदंतीय सॉरी द्वितीय संयोजकताथी जोड़ायेला लिगेंड कई संयोजकताथी द्वितीय संयोजकताथी जोड़ायेला लिगेंड छे हमेशा आ बधा ज लिगेंड द्वितीय संयोजकताथी धातु आयन साथे जोड़ायेला होय तो आ टेबल नी अंदर लिगेंड नुं सूत्र आप्युं छे तेनी संयोजकता अने तेना प्रकार प्रकार एटले डेन्टिसिटी एटले के ते एकदंतीय छे द्विदंतीय छे त्रिदंतीय छे केवा छे तेना पर एकदंतीय नो मतलब शुं थाय તો તે એક જ ઇલેક્ટ્રોન વિભાગ આપતો હોય દ્વિદંતીય કેટલા આપે બે ત્રિદંતીય કેટલા આપે ત્રણ તો પહેલું છે CH3 NH2 મિથાઇલ એમાઇન એક દંતીય લિગેન્ડ NH3 એનું ઉચ્ચારણ થાય એમાઇન એક દંતીય H2O ઉચ્ચારણ થાય એક્વા એક દંતીય CO ઉચ્ચારણ થાય કાર્બોનિલ એક દંતીય CS હાયડ્રોકાર્બોનિલ એક દંતીય PH3 ફોસ્ફીન એક દંતીય PH3 થ્રાઇસ્પી ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન એક દંતીય PY પાયરિડિન એક દંતીય EN ઇથેન 1 2 ડાયામાઇન દ્વિદંતીય PN પ્રોપેન 1 3 ડાયામાઇન દ્વિદંતીય PTN પ્રોપેન 1 2 3 ડાયામાઇન ત્રિદંતીય મિત્રો આમાં યાદ રાખજો EN PN અને PTN આવા લિગેન્ડ જો ધાતુ આયન સાથે સંકીર્ણ આયનમાં રહેલા હોય તો તેઓની બે સંખ્યા હોય તો 20 ત્રણ હોય તો 30 અને ચાર હોય તો ટેટ્રાક્સિક શબ્દ વાપરવામાં આવે છે જ્યારે બીજા બધા માટે 20 30 ટેટ્રાક્સિકની જગ્યાએ ડાય ટ્રાય અને ટેટ્રા એવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવે છે તે જ રીતે મિત્રો હવે આપણે પાસે ધન આયન લિગેન્ડ છે આધુનિક જમાનામાં આપણે ધન આયન લિગેન્ડ પર શોધી કાઢેલા છે આપણા વૈજ્ઞાનિકોએ તો એ ધન આયન લિગેન્ડ કયા કયા તો પહેલો છે NO2+ તે હંમેશા કઈ સંયોજકતાથી જોડાય દ્વિતીય સંયોજકતાથી દ્વિતીય સંયોજકતા એટલે શું સંકીર્ણ આયનની અંદર જ હોય બરાબર ઓકે તો પહેલો કયો છે NO+ એનું નામ શું થાય નાઇટ્રોસોનિયમ જે એકદંતીય પ્રકારનો છે NO2+ નાઇટ્રોનિયમ એ પણ એકદંતીય છે NH2NH3+ હાઇડ્રોજનિયમ એ પણ કેવો છે મિત્રો એકદંતીય તો આ જે લખાણ છે ટેબલ જે છે એ વ્યવસ્થિત રીતે તમે લખી લો યાદ રાખી લો કારણ કે નામકરણ કરતી વખતે કોનો ઉચ્ચારણ શું થાય કેવી રીતે થાય તે બહુ મહત્વનું છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ મિત્રો હમણાં જ આપણે તટસ્થ લિગેન્ડ અને ધન આયન લિગેન્ડ ના ઉચ્ચારણ કેવી રીતે થાય તેના વિશે વાત કરી ટોટલ ત્રણ વસ્તુની વાત કરી પહેલા આપણે વાત કરી ઋણ આયન લિગેન્ડ ના ઉચ્ચારણ પછી આપણે વાત કરી તટસ્થ લિગેન્ડ ના ઉચ્ચારણ પછી વાત કરી ધન આયન લિગેન્ડ ના ઉચ્ચારણ હવે આપણે શીખવાનું છે મિત્રો કે જે ધાતુ આયન છે તેના ઉચ્ચારણ કેવી રીતે થાય આપણને ઓર્ડર લેતા આવડી જાય તો આપણું કામ બહુ સરળ થઈ જાય મિત્રો તો લિગેન્ડ ના ઉચ્ચારણ વિશે આપણે શીખી ગયા હવે આપણે શીખવાનું છે કોના ઉચ્ચારણ વિશે ધાતુ આયન કોને કહેવાય તો આ જે સંકીર્ણ આયન છે તેમાં જે શરૂઆતમાં લખેલો હોય તે ધાતુ આયન હોય તો K4Fe6 માં ધાતુ આયન કોણ Fe FeCl6-3 માં ધાતુ આયન કોણ Fe CONH3CL3 માં ધાતુ આયન કોણ CO FeH2O6+3 માં +2 માં ધાતુ આયન કોણ Fe હવે મિત્રો આપણે નક્કી કરવાનું છે કે આ ધાતુ આયનનું નામ લખતી વખતે એટ ક્યારે લાગે બે રીતે વાત કરવાની છે
एक धातु आयन नामनी पाछळ एक लागे अने बीजो धातु आयन नामनी पाछळ एक लागतो नथी। तो आपणे जोवानुं मित्रो, ज्यारे आपणी सामे संकीर्ण आयन उभा होय तो जोवानुं खास के जो संकीर्ण आयन नी डाबी बाजुए, संकीर्ण आयन नी कई बाजुए, डाबी बाजुए अथवा संकीर्ण आयन नी ऊपर ऋण बीजभार होय, फरीथी संकीर्ण आयन नी डाबी बाजुए धन आयन એટલે કે પ્રાથમિક સંયોજકતા અને ઉપર જો ઋણ આયન વીજભાર આપેલો હોય તો ધાતુ આયનની પાછળ એક પ્રત્યય લાગે, ધાતુની પાછળ કયો પ્રત્યય લાગે એક। તો અહીંયા ધારો કે સ્કેન્ડિયમ આપ્યું હોય તો શું લખવાનું, સ્કેન્ડિયમ, ટિટાનિયમ આપ્યું હોય તો ટિટાનિયમ, વેનેડિયમ આપ્યું હોય તો વેનેડિયમ, ક્રોમિયમ આપ્યું હોય તો ક્રોમેટ, આ રીતે ઉચ્ચારણ લખવાનું, સમજણ પડી? ઓકે, હવે આ બે કેસ જુઓ, આ બે કેસમાં શું છે તો ધાતુ આ સંકીર્ણ આયન છે, સંકીર્ણ આયનની જમણી બાજુએ પ્રાથમિક ઋણ સંયોજકતા છે, કઈ પ્રાથમિક ઋણ સંયોજકતા અથવા સંકીર્ણ આયનની ઉપર ધન વીજભાર છે, તો આ બે કેસમાં ધાતુ આયનનું નામ જે એનું સામાન્ય નામ છે તે જ પ્રમાણે લખવામાં આવે છે। એટલે કે કોબાલ્ટ હોય તો આપણે કોબાલ્ટ લખવાનું, નિકલ હોય તો નિકલ, કોપર હોય તો કોપર, સમજણ પડી મિત્રો? તો ફરીથી એટ ક્યારે લગાવવાનો, સંકીર્ણ આયનની ડાબી બાજુએ પ્રાથમિક ધન સંયોજકતા આવેલી હોય અથવા સંકીર્ણ આયનની ઉપર ઋણ વીજભાર આવેલો હોય તો ધાતુ આયનની પાછળ એટ પ્રત્યય લાગે। પરંતુ જો સંકીર્ણ આયનની જમણી બાજુએ ઋણ સંયોજકતા હોય અથવા સંકીર્ણ આયનની ઉપર ધન વીજભાર હોય તો એટ લાગતો નથી। મિત્રો, કેટલા અગત્યના ધાતુ આયન કે મોટે ભાગે સંકીર્ણ તમને અમારે પૂછતા હોય તો એના ઉચ્ચારણ શું છે એ મેં તમને અહીંયા લખી આપેલ છે, તો આપણે બોલતા જઈએ, સપોઝ સ્કેન્ડિયમ હોય તો શું બોલી શકીએ, સ્કેન્ડેડ, સ્કેન્ડિયમ, સ્કેન્ડેડ ક્યારે, જ્યારે ધન હોય અથવા ઉપર શું હોય ઋણ તો સ્કેન્ડિયમ, ટીઆઈ હોય તો ટિટાનિયમ, ટિટાનિયમ, વી હોય તો વેનેડિયમ, વેનેડિયમ, સીઆર હોય તો ક્રોમિક, ક્રોમિયમ, એમએન હોય તો મેંગેનેટ, મેંગેનીઝ, એફ હોય તો ફેરેટ, આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, પછી અહીંયા શું લખવાનું, આયન, સીઓ હોય તો કોબાલ્ટ, 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 નિકલ હોય તો નિકલે, નિકલ, કોપર હોય તો ક્યુપરેટ, કોપર, ઝિંક હોય તો ઝિંક, ઝિંક, પ્લેટિનમ હોય તો પ્લેટિનેટ, પ્લેટિનિયમ, અને એજી હોય તો આર્જેન્ટેટ, સિલ્વર। મિત્રો, આ સિવાય પણ તમને આઈઆર ઇરિડેટ ઇરિડિયમ વિશે પૂછાય તો તમારે ઇરિડેટ ઇરિડિયમ એ રીતે લખવાનું હોય છે, તો આ વસ્તુ બરાબર ધ્યાનથી મિત્રો જોઈ લેજો। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ।